वडोदरा महानगर पालिका द्वारा हरणी सहित चार स्थलों प्रधानमंत्री आवास योजना अंतर्गत 2132 आवासों माटे फॉर्म वितरण की कार्यवाही हाथ धराता लाभार्थियों पड़ापड़ी करी थी। वडोदरा कॉर्पोरेशन द्वारा प्रधानमंत्री आवास योजना EWS ना मकानों अंगेना फॉर्म वितरण शुरू करवामां आवता आजे पण लोकोए फॉर्म मेळवा भारे घसारो करता पोलीस ने बोलावानो वारो आव्यो हतो। तदुपरांत टोकन आपता शंकास्पद युवक मामले लाभार्थीओए होबाड़ो मचावता पोलीसे युवकनी अटकायत करी वधु तपास हाथ धरी छे। वडोदरा कॉर्पोरेशननी रावपुरा खातेनी एफोर्डेबल हाउसिंग योजनानी ऑफिस बहार छेल्ला बे दिवसथी वहेली सवारथी आवासोना फॉर्म मेळवा माटे लाभार्थीओनी लांबी कतारो જોવા મળી રહી છે અને માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે। લોકોએ સવારના 7 વાગ્યાથી લાઈન લગાવી હતી અને આ લાઈન દાંડિયા બજાર વિસ્તાર સુધી પહોંચી જતા અને લોકોનો ઘસારો થતાં પોલીસને બોલાવવી પડી હતી। લાભાર્થીઓના ભારે ઘસારાના પગલે 31 ડિસેમ્બર સુધી ફોર્મનું વિતરણ કરવાનો નિર્ણય લેવાયો છે। દરમિયાન આજરોજ વહેલી સવારથી લાઈન ઊભી રહેલી મહિલાનો ટોકન મેળવવા માટે 2 કલાક બાદ નંબર આવતા કચેરીના સત્તાધીશોએ નવેસરથી લાઈન શરૂ કરાતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી। તો બીજી તરફ કચેરીમાં ટોકન એલોટ કરી રહેલા ખાનગી વ્યક્તિ બાબતે ભારે ઉભાડો થતાં પોલીસ દોડી આવી હતી અને યુવકની અટકાયત કરી હતી। યુવકે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે ટોકન આપનાર અધિકારી કામ અર્થે જતાં હું રજિસ્ટરમાં એન્ટ્રી પાડી ટોકન આપી રહ્યો હતો અને હું પોતે પણ ટોકન લેવા માટે આવ્યો છું। જો કે પોલીસ આવ્યા બાદ ટોકન પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી। ભાઈ, લોકોને ગરીબોને તેમના એફોર્ડેબલ પ્રાઇસમાં મકાન મળી રહે તે રીતની સ્કીમ અહીંયા અમે આયોજન કરી છે। સરકાર દ્વારા પણ જે મંજૂરી મળી છે તે મુજબ આયોજન કરેલ છે અમે, તો તેના માટે ઘસારો રહેવાનો છે કારણ કે લોકોને એમની કિંમતમાં મકાન મળે તે મુજબનું છે। અત્યારે 5.5 લાખમાં મકાન મળે, બહાર કોઈ જગ્યાએ એવું મકાન મળતું નથી, એટલે બટ નેચર છે કે ઘસારો પબ્લિકનો રહેવાનો જ છે। અને મેટતા નથી, દર વખતે પોલીસ બોલાવવી પડે, કોને કહ્યું ટોકન નથી વેચતા? અમે 5.5 દિવસ અહીંયા ટોકન વેચવાનું હવે ચાલુ કરીશું। અટકાયત કરવામાં આવી તો એ ભયનું શું છે? એ ખબર નથી, અમે બહારનો માણસ છે, અમે નથી ઓળખતા એને। એમ કહે છે કે મારા અહીંયા જે કર્મચારી હતા એ પાણી પીવાના બાબતે મને અહીંયા બેઠા, ના ના કોઈ કોઈ સહેલા બોલાવો ને, એમને પૂછો ને કયો માણસ છે પાણીવાલો, અમે નથી કોઈને કહ્યું। આપ નિલેશ પરમાર, કાર્યપાલક ઇજનેર એફોર્ડેબલ। કશું ખબર નહીં મને, તો હું પોતે ફોર્મ જ લેવા આવ્યો છું। હવે કઈ ત્યાં આગળ ટોકન નંબર લખાતી હતી, હવે પેલા ભાઈને લખતા લખતા થાકી ગયા, તો મારો પોતાનો નંબર આવ્યો, મારો નંબર લખાયો, પછી મને કે યાર થોડીક વાર લખ, હું પાણી બાણી પીને આવું છું, હું લખતો હતો ને, એટલા માં ભાઈ અહીં પકડી લીધા મને અને બેહાડી દીધો। હું તો કોઈ સરકારી માણસ નથી ને હું કોઈ કર્મચારી પણ નથી, હું પોતે વગર મકાનનો માણસ છું, પોતે મકાન લેવા માટે જ અહીંયા આવ્યો હતો ટોકન માટે। ટોકન લખતો લખતો અહીંયા હું જ્યારે આવ્યો ને ત્યારે મને એવું કહેવામાં આવ્યું હતું કે અહીંયા નંબર લખાવો એટલે તમને ત્યાં ટોકન મળશે। હું પછી બેઠો, પેલા ભાઈ મને કે તમે થોડી થાકી ગયો છું, તમે હું પાણી પી આવું છું, થોડો ફ્રેશ થઈ જાઉં, ત્યાં સુધી તમે 2-4 થોડાક નામ લખો, ત્યાં સુધી હું આવ્યો। વાત એ ઘટના એવી ઘટી, હું આટલા દરા કલાલી પ્રવીણભાઈ।